નમસ્કાર સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અને આપની સાથે હું છું દીપિકા તો ચાલો શરૂ કરીએ કાલનો દિવસ કેવો તો દર્શક મિત્રો કાલનો દિવસ કેવો કાર્યક્રમ આપને સૂચવે છે આપનો કાલનો દિવસ કેવો રહેશે આપનું પંચાંગ કેવું રહેશે અને તમામ રાશિ ફળ શું કહી રહ્યા છે

કાલે રાશિ કુંભ રાશિ છે કુંભ રાશિમાં ચંદ્ર ભ્રમણ કરશે તેના મૂળાક્ષર ગ શ શ અને શ રહેશે નક્ષત્ર છે ધનિષ્ઠા છે યોગ છે એ વ્રજ છે કરણની વાત કરવામાં આવે તો બહુ કરણ રહેશે વિછોડો કે પંચક તો ભાઈ કાલે કુંભ રાશિમાં ચંદ્ર આવ્યા હોવાથી પંચક બેસશે પાંચ દિવસનું પંચક ચાલે પાંચ નક્ષત્રથી કહેવાય છે કે ભાઈ ચાલુ થાય ધનિષ્ઠાથી કે જ્યાં સુધી મીન રાશિમાં ચંદ્ર નહીં આવે ઉતરે ત્યાં સુધી આ રહેશો એટલે કે ભાઈ પાંચ દિવસ સુધી કોઈ પણ કામ કરો તો કહેવાય છે કે સારું નથી જમીન મકાન કે કોઈ પણ બીજા કામો પંચકમાં કોઈ સારા શુભ કાર્ય ના થાય તેનું ધ્યાન રાખવાનું છે વિચુડો કાલે નથી દિવસમાં કહેવાય છે કે ભાઈ પંચક પૂરા દિવસ રાત્રી દરમિયાન છે સવારે ત્રણ ને એકત્રીસ કલાકે બેસી જશે એટલે મધ્યરાત્રિથી બેસે છે પંચક મધ્યરાત્રિથી બેસતું હોવાથી થોડુંક ધ્યાન રાખવાનું છે સૂર્ય ધન રાશિમાં ભ્રમણ કરે છે ચંદ્ર કુંભ રાશિમાં સૂર્યોદય સવારે સાત બાર કલાકે જોવા પાંચ થી બાર તે મુહૂર્ત છે અને જે રાહુકાળ છે એ બે થી ચાર નો રાહુકાળ છે વાત કરીએ તો કાલે રાહુકાળમાં લાંબી મુસાફરી કે ધરની કોઈ કહેવાય લેતી દેતી નહીં થાય અભિજીત મુરતમાં નાના મોટા ધન ના લગતા કાર્ય કરવા હોય તો થઈ શકે એમ છે બાકી કાલે દિવસ પંચોક હોવાથી સારા કામ નહીં થઈ શકે નાના મોટા ભગવાનના કામ કરવા હોય તો થઈ શકે એમ છે મંગળવાર મંગળવારનો દિવસ હનુમાન ચાલીસા માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે કાલે શક્ય હોય એટલે હનુમાન ચાલીસા કરજો ભગવાન હનુમાનજીના આંકડાની માળા અને સિંદુર ને તેલ ચડાવે એના દરેક કામ પૂર્ણ થાય છે તો કાલે ભગવાનને થોડું સિંદૂર તેલ અને હનુમાનજીના આંકડાની માળા ચડાવવાથી ધારે કામ પૂર્ણ થઈ જશે જીબેન શ્રી મહારાજ હવે જણાવશો આવતીકાલના દિવસ રાતના આવી છે દિવસ રાતના ચોઘડિયાની વાત કરું તો પહેલું ચોઘડિયું છે લાભ ચોઘડિયું છે જે 11:05 થી 12:22 નું છે પછી આવશે અમૃત ચોઘડિયું જે 12:22 થી 1:40 નું છે ત્રીજું શુભ ચોઘડિયું જે 2:57 થી 4:15 નું છે આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત રાત્રિનું ચોઘડિયાની વાત કરશું તો લાભ ચોઘડિયું આવશે જે 7:15 થી 8:57 નું રહેશે પછી ફરી એક શુભ ચોઘડિયું 10:40 થી 12:22 નું રહેશે

કમરને લગતી નાની મોટી સમસ્યાઓ રે તમારા બેક પેન કમરના દુખાવા કે સ્નાયુઓના દુખાવા નાના મોટા કાલે રહેશે તો થોડુંક સાચવજો ઈર્ષ્યા કરે ભાઈ લોકો તમારી લોકો તમારા તરફ ઈર્ષ્યા કરશે એક તરફીય વલણ રાખશે છુપા શત્રુઓથી સાવધાન રહેજો ખાસ તમારા નજીકના લોકો તમારા શત્રુ ના બને તેનું ધ્યાન રાખજો શુભ કલર લાલ અને શુભ નંબર આઠ છે વાત કરશું વૃષભની વૃષભ રાશિ મિત્ર અને પરિવાર સાથે દિવસ સારો છે મિત્રો સાથે દિવસ આનંદમય જાય મનપસંદ કાર્ય પૂર્ણા થાય ગમતા કાર્યોની પૂર્ણાથી થશે સ્વાસ્થ્યમાં સુધારો થતો જોડાય છે અને સંબંધોમાં ખાસ ધ્યાન રાખજો તમારા નજીકના મિત્રોના કે અંગત વ્યક્તિઓ સાથે કે પ્રેમના સંબંધો હોય દરેકમાં ધ્યાન રાખજો નાની વાતમાં કાલે ઝઘડો ના થાય તેનું ખાસ ધ્યાન કેસરી તમારા માટે કલર બનશે અને શુભ નંબર એક બનશે મિથુન રાશિની વાત કરીએ તો પ્રવાસના યોગ બહુ જ સારા છે ખૂબ સારા પ્રવાસના યોગ પ્રબળ બને છે બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે બાળકો માટે તમારે એકદમ સંપૂર્ણપણે કહેવાય છે કે ધ્યાન રાખજો બાળકોને લગતી કોઈ સમસ્યા ના થાય ધનનો ખર્ચો રહેશે નાનો મોટો ધનનો ખર્ચો રહ્યા કરશે દિવસ આખો દોડધામમાં પસાર થાય એક કામ પતે અને બીજું કામ ને બીજું કામ પતે અને ત્રીજું કામ આખો દિવસ વ્યસ્તતામાં થાય દોડધામમાં જાય શુભ કલર જામલી અને શુભ નંબર

નાના મોટા સર્જનાત્મક વિચારો નાના મોટા પોતાના વિચારોમાં તેજસ્વીતા આવી શકે છે શુભ કલર લીલો અને શુભ નંબર ત્રણ છે વાત કરશું ધનના ખર્ચા થતા છે નાના મોટા ધનના ખર્ચા ના થાય કોઈ કાર્ય ઝડપી પૂર્ણ થઈ શકે એમ છે સ્વાસ્થ્યમાં સંભાળવું પડશે તમારા સ્વાસ્થ્યમાં ખાસ સંભાળવું પડે વાત કરવામાં આવે તો ધાર્મિક સ્થળે જવાનું થશે શુભ કલર કથાઈ શુભ નંબર એક છે વાત કરશું કન્યા રાશિની તો કન્યા રાશિવાળાને વિવાદોથી દૂર રહેવાનું છે નાના મોટા વાદ વિવાદ થાય તેનાથી દૂર રહીશું સહકર્મચારીઓથી લાભ થતો જોવાય છે ત્વચાઓનું ખાસ ધ્યાન રાખજો તમારી જે ત્વચા છે સ્કીન છે એના કોઈ પ્રોબ્લેમ ના થાય તેનું ધ્યાન રાખશું મતભેદ ના કરવો કોટો મતભેદ ના કરતા શુભ કલર ગુલાબી શુભ નંબર એક રહેશે જી બેન જી મહારાજ આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે તો જણાવશો જન્મ તારીખ સમય સ્થળ અને આપનો પ્રશ્ન જન્મ સ્થળાનું પ્રશ્ન પ્રશ્ન એના લગ્ન યોગ નથી આવતા કોઈ ક્યારે લગ્ન થશે કઈ બાજુ થશે કઈ બધી

એમના પાકીટની અંદર એક સૂકી હળદર પાકીટની અંદર એક સૂકી હળદર રાખી રાખશે તો સારું રહેશે પુખરાદનો નંગ સોનાની વીટીમાં કાં તો પછી ઓસ્ટ્રેલિયન ઓપેલ ચાંદીમાં બંનેમાંથી કોઈ પણ એક પહેરાઈ શકો એમ છો અને સાથે સાથે દરરોજ માં તમારા જે કુળદેવી છે એમને એક કાળું લવિંગ ચડાવવાનું રાખજો તમારા જે પણ કુળદેવી છે તે તેમને એક કાળું લવિંગ ચડાવવાનું રાખજો આટલું નિયમિત કરવાથી એના નવથી અગિયાર મહિનાની અંદર નવથી અગિયાર મહિનાની અંદર લગ્નના એક પ્રબળ

અને કેતુ ચલિત કુંડળીમાં જોડે જ આવે છે એટલે ચોક્કસથી સમસ્યા ઊભી થાય એમાં કહેવાય છે શંકાને સ્થાન નથી ચંદ્ર કેતુ નું નિવારણ શું અમુક વખત તમારા જે કામો કરો છો એમાં સફળ નથી થતું વિઘ્નો આવે છે ચોથે ચંદ્ર કેતુ આ બધું કરાવે મકરનો ચંદ્ર બહુ જ ખરાબ અને કેતુ પણ જોડે બેઠેલો છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે બેન તો દરરોજ જે ચંદ્રકેતુની પૂજા ઉપાસના માટે શું કરવાનું રુદ્રાષ્ટકમનો એક પાઠ કરવાનો મોતી એક મોતીનું પેન્ડલ બનાવીને તમારા ગળામાં પહેરજો ચાંદીની ચેનમાં બહુ જ સારું રહેશે સાથે સાથે નિયમિત પ્રમાણે ભગવાન શિવને દૂધ અને તમારે અંદર ચપટી મધ નાખીને ભગવાન શંકરને ચઢાવવાનું છે આટલું કરવાથી ચોક્કસથી તમારા જે કામોમાં અડચણ આવે છે દરેક કામોમાં અડચણ દૂર થઈ જશે જી અનેક જીબેન મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે તો જણાવશો જન્મ તારીખ સમય સ્થળ અને આપનો પ્રશ્ન સમય સવારે પરોડિયે કેવું છે કે ભાઈ મીન રાશિ નો ચંદ્ર વૃશિક નો લગ્ન છે અને લગ્નમાં રાહુ અને સાતમે કેતુ જ્યારે પણ કુંડળીમાં સાતમે કેતુ અને લગ્નમાં રાહુ હોય ને દરેક લોકોને લગ્નની જીવનની સમસ્યા રહે રહેને રહે બેન સાથે કહેવાય છે કે મંગળ પણ આઠમે છે એટલે કે એમને હાલમાં લગ્નના યોગ અત્યારે નથી હજી પણ બે વર્ષ બત્રીસ વર્ષ પૂર્ણ થાય કેતુ પણ સાતમે છે ને રાહુ રાહુ લગ્નમાં છે ને મંગળ આઠમે છે ત્રણ ખરાબ ગ્રહ ખાસ સ્થાન પર બેઠા છે માટે જઈને એમને બત્રીસ વર્ષ સુધી લગ્નના યોગ પ્રબળ નથી બત્રીસ વર્ષ પછી લગ્ન ચોક્કસથી થશે ત્યાં સુધી હું કહું છું એટલું કરો કદાચ કોઈક સારું માંગુ આવી જાય તો શાંતિથી બેસી જતો પણ મેળાપક કરાયા વગર કુંડળી તમે મેળાપક કરાયા વગર લગ્ન ના કરાવતા કે સંબંધ ના બાંધતા કારણ કે છોકરાને મંગળ પણ ભારે છે ને સાતમે કેચું છે એટલે દાંપત્ય જીવનમાં બહુ મોટી સમસ્યા છે માટે થઈને મેળાપક કરાવજો શું કરવાથી લાભ થશે તો ભાઈ ગાય ગાયને દરરોજ રોટલી અને ગોળ દરરોજ ગાયને રોટલી અને ગોળ નિયમિત ખવડાવવાની છે કેતુ કહેવાય છે ગાયત્રી માતાનો ઉપાસક કરો તો કેતુ દૂર થાય દરરોજ જે ગાયત્રી મંત્રની માળા કરે એકસો આઠ વાર સાથે સાથે મંગળનું કહેવાય છે કે પાનું આવે છે દેશી પન્ના જેને કહેવાય દેશી પન્ના અથવા તો કહેવાય છે કે ભાઈ લાલ કલરનો નો આવે છે ને એ પહેરે તો બી સારું છે

હવે ચોથા સ્થાનમાં એટલે કહેવાય છે કર્કનો એટલે કર્કનો સાતમા સ્થાનમાં ચંદ્ર શુક્ર અને રાહુ જોડે બેઠો છે ચંદ્ર ને રાહુ પ્રેમમાં સફળતા ના આપે ને શુક્ર છે એટલે લગ્નમાં ભંગ કરાવે એટલે બેન એમને સમસ્યા હતી એટલે જ મેં કીધું હતું કે આ પહેરે હવે ડિપ્રેશનમાં પણ છે ઉપેલનો રત્ન પહેરાવીને રાખો જો ના લીધો હોય તો લઈ લેજો પહેલી વહેલી તકે લઈ લેજો શુક્રવારે રાતે દસ વાગે એમને છે ને દૂધમાં ડબોડીને પહેરાઈ દેજો બીજી વસ્તુ કે ચંદ્ર કર્કનો છે સેન્સિટિવ બહુ હોય ખાસ સાચવેતી રાખવાની છે છોકરીની કારણ કે કર્કનો ચંદ્ર ખોટું કામ ના થાય ખોટું પગલું ના ભરે એનું ખાસ ધ્યાન તો એના માટે દરરોજ એને કહો કે પોતે જાતે ભગવાન શંકરને દૂધ અને સફેદ તલ ચડાવે સાથે સાથે શક્ય હોય તો જ્યારે નાવા બેસે ત્યારે દૂધ અને ચપટી હળદર એ પોતે સ્નાન કરવા બેસે ત્યારે દૂધ અને ચપટી હળદર મૂકીને નાય તેના માટે સારું રહેશે પ્રેમ ભંગના યોગ હતા

માટે એક તો પિતૃદોષના કારણે સમસ્યા ઊભી થાય છે કુટુંબ ક્લેશ પણ ઉભા થાય છે આઠમે સૂર્ય શનિ પિતૃદોષ આપે અને કુટુંબ ક્લેશ પણ આપે શારીરિક સુખ ઓછું કરી નાખે દરરોજ જે ભગવાન સૂર્યનારાયણને એમને કહો કે ભાઈ જળ ચડાવે જળ ચડાવે ત્યારે તાંબાના લોટામાં પાણી અને કાળા તલ નાખીને ચડાવે દરરોજ જે ભગવાન શનિ મહારાજની પૂજા ઉપાસના કરે ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સનેશ્વરાય શનેશ્વરાય મંત્રનો મના જપ રોજ સંધ્યા

મારા છોકરાનું નામ છે સાવન અને એનો જન્મ બે સાંજના પોણા ચાર વાગે વેરાવળ સોમનાથ જી બિલકુલ તો નોકરી મારે જુમ રાઉ વારસાગત રયો લઈએ પણ આ છોકરા બધાનો વારો આવ્યો આનો કેમ હજી વારો નથી આવ્યો શું કરું તો સારું એમ હવે તો શનિચંદ્રનો વિષયોગ છે ને ભાઈ એટલા માટે ત્રીજા શનિચંદ્રનો વિષયોગ છે એટલે આ તકલીફ થાય છે તો શનિચંદ્રનો વિષયોગ દૂર કરવા માટે નિયમિત પ્રમાણે એને કો ભગવાન શંકરને દૂધ અને ચપટી સરસ્યું જ નાખે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ દરરોજ સવારે પાંચ વાર બોલવાનો છે સાથે સાથે સોમવારના દિવસે શક્ય હોય તો કોઈ પણ સફેદ વસ્તુનું દાન કરાવડાવજો એનાથી અને

ચંદ્ર કુંભ રાશિ નું લગ્ન રોહિ નક્ષત્ર નો જન્મ છે લગ્નમાં કેતુ અને સિંહ નો રાહુ જોડે બેઠો છે મંગળ આઠમે છે અને શુક્ર પણ છે છઠ્ઠે છે સૂર્યબુદ્ધનો આદિત્ય યોગ છે વાંધો નથી પણ આઠમે મંગળ કન્યા રાશિનો ને સિંહનો રાહુ હંમેશા લગ્નમાં બાધા આપે છે સાતમું સ્થાન બગડે ને એટલે સમજવું કે ભાઈ લગ્નમાં બાધાઓ આવે તમારે આ જે કુંડળી છે બારખાનામાં છે એમાં સાતમું ભુવન છે ને લગ્નનું ભુવન છે સાતમા ભુવનમાં કોઈ પાપગ્રહ હોય કે કોઈ પાપગ્રહ ની યુતિ બની હોય કે કોઈ પાપગ્રહ ની દ્રષ્ટિ થતી હોય એટલે સમજી લેવું કે ભાઈ આને લગ્નમાં પ્રોબ્લેમ થાય લગ્ન મોડા થાય કે લગ્ન ભંખ થાય ત્રણમાં જ એક થાય એમાંય રાહુ કેતુ હોય તો થોડુંક વિચારવાનું છે બેન આમાં બી સાતમે રાહુ છે અને આઠમે મંગળ છે આઠમે મંગળ તો હંમેશા લગ્નમાં અવધી આપે ને આપેને આપે ને એમાંય સાત રાહુ કેવા છે ને કે ભાઈ આગમાં ઘી ઊંઘવાનું કામ કર્યું છે આ મંગળ રાહુ એ તમારા શું કરવાથી લાભ થશે તો એક તો મંગળ સ્તોત્રમનો પાઠ દર મંગળવારે કબૂતરને મગ નિયમિત સાથે સાથે શક્ય હોય તો એક મંગળનું પેન્ડલ પહેરે

પેટની સમસ્યા નાની મોટી થતી જોવાય છે ધરેલા વ્યક્તિઓ સાથે મિલન તમારા માટે શુભ નંબર વાત વૃશિક રાશિ દુશ્મનોથી સાચવવાનું છે તમારા દુશ્મનોથી સાચવજો મગજ ઉપર કાબુ રાખજો બોલવામાં ખાસ વિચારજો અને ગુસ્સા પર કશું કોઈને આડુઅળું ના બોલાઈ જાય ગુસ્સામાં કોઈને બોલવા પર ખાસ ધ્યાન રાખવાનું છે

દિવસ આળસ પસાર ના થાય ધ્યાન રાખજો પ્રેમ સંબંધમાં માં મધુરતા જોવાય છે શુક્લ સોનેરી શુભ નંબર આઠ જી બેન જી મહારાજ હવે જણાવશો મકર કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ મકર રાશિની વાત કરીએ તો મુશ્કેલીનો સામનો કરવો પડે કાલે નાની મોટી મુશ્કેલીઓ થાય કામમાં ધ્યાન રાખજો સાથે સાથે કામ ચીવડતાપૂર્વક કરજો મગજ તમારું કાલે થોડુંક ઉશ્કેરાવાળું નકારાત્મક રહે મગજ શાંત રાખજો નોકરીમાં નાની મોટી નવી તકો નવી વાત નવી વસ્તુઓની શરૂઆત થશે ચલો લગ્ન પહેલેથી કીધું છે મકર રાશિ વાળાને બહુ સારા ચાલે છે પ્રબળ બને છે ક્યાંક સારું આવે તો બેસી જજો શુભ કલર પોપટી શુભ નંબર નવ છે કુંભ રાશિની વાત કરશું ધારેલા કાર્ય પૂર્ણ થશે તબિયતમાં થોડીક સાર સંભાળ લેવાની જરૂર છે ધનના ખર્ચા નાના મોટા રહેશે લગ્ન જીવનમાં કોઈ ભંગ થતો જોવાય શુભ કલર તમારા માટે ભૂરો અને શુભ નંબર એક છે વાત કરશું મીન રાશિની તો મીન રાશિ વાળાને કાલે ધન અને વૈભવની પ્રાપ્તિ થાય બંને રીતે સારું છે શુક્ર પ્રબળ ધન અને વૈભવ બંને મળશે તબિયતમાં થોડુંક સાચવજો પણ કામમાં વ્યસ્ત રહેતા કોઈ નાની મોટી તકલીફ નથી થતી દિવસ દરમિયાન કામ તમારા માટે એટલું હોય કે તમે એક કામ પૂરું ને બીજું બીજું પૂરું થાય ને ત્રીજું કામની વ્યસ્તતા રહેશે તમારે પણ મેં કીધું છે મકર અને મીનવાળાને બંનેના લગ્નયોગ બહુ જ સારા ચાલે છે કોઈક સારું માંગવું આવે બેસી જ જાઓ શુભ કલર વાદળી છે શુભ નંબર ચાર છે જીભાઈ

કાલે એક સુંદર મજાનું ટેરકાર્ડમાં દીપીકા બેન કાર્ડ છે ને જોશો અનારો કેવું રસ તો ભાઈ કાલે જનો પણ જન્મદિવસ છે દીપિકાબેને કાઢ્યું જ સરસ કાઢ્યું છે એ સો પેન્ટિકલ સારામાં સારું કાર્ડ છે ચલો વાંધો નથી કાલે જનો પણ જન્મદિવસ છે સુંદર મજાનું કાર્ડ આવ્યું છે ભગવાનનો હાથ તમારી પર સાથ છે રામ રામ ભગવાન તમારી જોડે છે દરેક કાર્યમાં તમને સફળતા આપે રામ રાખ્યાના કોણ ચાખે કહેવત પુરવાર થશે તમારા જે તે સંકટો છે દૂર કરશે ને જે તે સંકટો આવનારા છે તેને પણ હારી નાખશે ભગવાન હનુમાનજી રામજીની કૃપાથી ધરેલા કામમાં ચોક્કસથી સફળતા મેળવી શકશો નાના મોટા જે પણ સપના છે પૂર્ણ થશે આવનારું વરસ એકંદરે સુખામય રહેશે સાથે સાથે કોઈ નાના મોટા ધન લાભ આપતું રહેશે મનની શાંતિ થશે મગજનો જે ભાર છે જે તે સમસ્યા છે એ હળ થવાથી મગજનો ભાર પણ ઓછો થતો જોવાય છે છુપી ચિંતાઓમાં રહેવાનું જરૂર નથી કાલે જન્મ પણ જન્મદિવસ છે છુપી ચિંતા થોડીક રહેશે પણ છુપી ચિંતામાં ના રહેતા એકંદરે બધું સારું જોઈ રહ્યું છે શારીરિક સમસ્યાઓમાં કોઈ નાની મોટી સર્જરી ના થાય કે પછી કોઈ નાના મોટા દુખાવા ના થાય તેનું ધ્યાન રાખજો કોઈ પણ જાતનો દુખાવો કે કોઈ પણ જાતની નાની મોટી સર્જરી ના કરાવતા ધ્યાન રાખજો વર્ષ એકંદરે ચોક્કસથી સુખામય છે શું કરવાથી મોટા લાભ થાય

તો દર્શક મિત્રો હજુ પણ આપણી કોઈ સમસ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ તો ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર